આખું વિશ્વ જ્યારે કોરોનાના વાયરસમાં સપડાયું છે ત્યારે આપણા દેશની અંદર લોકડાઉન લોકોને કરવામાં આવેલ છે, સરકારે એના પાસે પગલાં ભરી રહી છે, તેવા સમયે જે લોકડાઉન હોય અને અમુક જીવન જરૂરી જે વસ્તુની જરૂર પડતી હોય એટલે દુકાનો ચાલુ રાખવાની પરવાનગી આપી છે અને આ પરવાનગી આપ્યા પછી હાલમાં જે વસ્તુ જીવન જરૂર મળે છે એમાં 10-20% વધારો થઈ ગયો છે અને લોકો ખરેખર લૂંટાઈ રહ્યા છે. તો મારી સરકારને વિનંતી છે કે આવા દુકાનદારો ભાવ કેમ વધાર્યો અથવા ઉપલા લેવલથી કોઈ ભાવ વધી ગયો છે, તો આવી મોંઘવારી દુઃખના સમયે લોકોને જે સાથે નુકસાન થયું છે એમાં સરકારે ખરેખર ખૂબ તકેદારી રાખવી જોઈએ. આવા વસ્તુઓ એક બાજુ મળતી નથી, એક બાજુ લોકડાઉન થયેલું છે, તેવા સમયે ભાવ વધારો એકદમ કરવાથી લોકોને જીવન નિર્વાહ કરવો મુશ્કેલ થઈ ગયું છે. આપ જોઈ શકો છો કે હાલમાં કોઈ રોજગાર ધંધા પણ નથી, ઘણી સામાજિક સંસ્થાઓ લોકોને ગરીબ લોકોને ઘર સુધી જમવાનું પહોંચાડે છે, કારણ કે આજે લોકો ઘરમાં પુરાઈ ગયા છે, તેમની પાસે ખાવાનું 2 ટક પણ પૂરતો સામાન ન હોવાના સમયે જ્યારે માર્કેટમાં બજારમાં વસ્તુ ખરીદવા આવે ત્યારે રોજિંદા જે ભાવ હતા એની જગ્યાએ 20-30% વધુ ભાવ લઈ અને ખરેખર અત્યાચાર કરવામાં આવ્યો છે. તો આ કંટ્રોલ થવું જોઈએ, લોકોને રાહત આપવી જોઈએ, એવી સરકારને મારી વિનંતી છે. વીકે કાગ ધાનેરા. પહેલા અને અત્યારે કરિયાણાના ભાવમાં કેટલો વધારો હોય? કરિયાણાના ભાવમાં કોડમાં પહેલા 36 રૂપિયા હતી, એના 38 રૂપિયા થઈ ગયા. મગદાળ જે 90 રૂપિયા આવતી હતી એના 110 રૂપિયા હોલસેલ બોલે. ઉપરથી માલ કરિયાણાનો મતલબ કે ભાવ વધારો કેમ લેતો કેવો થાય કે અમારે ટ્રાન્સપોર્ટમાં નથી આવતો માલ અને ક્લિક રહે.